नमस्ते विद्यार्थी मित्रों, केम छो? बधा मजा में। आज आप धोरण 6 द्वितीय सत्र प्रकरण 5 सामाजिक विज्ञान में शांति की शोध में बुद्ध ने महावीर प्रस्तावना। ईस्वीसन पूर्वे 6 सदी में भारत में शांति और धार्मिक सुधारणा क्षेत्र महत्वपूर्ण कार्यों थया। ईस्वीसन पूर्वे 6 सदी में सामाजिक और धार्मिक क्षेत्र प्रवेशेला कुरिवाजों सामाजिक असमानता और अनैतिक बाबतों सामे केटलाक महान सुधारकों कार्य कर्यु। तेमा गौतम बुद्ध और महावीर स्वामी मुख्य छे। आपणे गौतम बुद्ध और महावीर स्वामीना जीवन, एमनी साधना अने तेमने स्थापेला मानव धर्म ने समझवानो प्रयत्न करीशु। गौतम बुद्ध प्रारंभिक जीवन। गौतम बुद्ध अने बौद्ध धर्म विषे जाणवा माटे आपणने जातक कथाओ अने बौद्ध ग्रंथों त्रिपिटक, सुतपिटक, विनयपिटक अने अभिधम्मपिटक माथी घणी माहिती सापड़े छे। 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા, તે ગણરાજ્ય હતું। આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા। શુદ્ધોધનના પત્ની મહાદેવી। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામી, તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા। નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા। કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। આલાર કલામ તેમના ગુરુ હતા। સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા। સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા। તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જઈને તે વિચારવા લાગ્યા અને ચિંતિત થયા। સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા। તેમની પત્નીનું નામ યશોધરા હતું। તેમને એક પુત્ર પણ હતો, તેનું નામ રાહુલ હતું। ગૃહત્યાગ અને સાધના। લગભગ 30 વર્ષની વહે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને ગણરાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું। એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા। પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા। ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા। અહીં 5 બ્રાહ્મણો સાથે તપચર્યા શરૂ કરી। તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં। અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાનો ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે। તેમણે 5 બ્રાહ્મણો સાથે છોડી ને એકલા જ તપચર્યા કરવાનો નિર્ણય કર્યો। બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી। ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા। બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે। પાછળથી તેઓ ક્યાં નામે ઓળખાયા? તો કે ગૌતમ બુદ્ધ કહેવાયા। ઉપદેશ: જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા। સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો। બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે। બુદ્ધે સંસારના દુઃખોમાંથી
મુક્તિ મેળવવા બહુ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે ચાર આર્ય સત્ય છે. ક્યાં ક્યાં? પહેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું, અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાર્થ તરીકે જાણીતા થયા, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. આટલું જાણો. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ. સમ્યક એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ સારી રીતે એવો થાય છે. ત્યારબાદ બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આ જીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધારણા કાર્યો કર્યા. પહેલું, ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. ત્યારબાદ જોઈએ બીજું, કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું, ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી જ મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવોનો ઉગ્ર વિરોધ કર્યો અને લોકોને આવો ઉપદેશ આપ્યો. ત્યારબાદ ચોથું, સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું, નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. મહાવીર સ્વામી. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવા મહત્વપૂર્ણ સ્ત્રોતો છે. આ ગ્રંથો આપણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વહે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો. તેમણે સત્ય, અહિંસા, અસ્તે અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે હવે આપણે વધુ જાણીશું. મહાવીર સ્વામી, તેનું પ્રારંભિક જીવન. વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા
સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. ગૃહત્યાગ અને સાધના. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપચર્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. ઉપદેશ. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. તેમાં જોઈએ આપણે. પેલો, અહિંસા. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, સત્ય. ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. ત્રીજું, અસ્તિ. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેમની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યા. ચોથું, અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃદ્ધિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો. આ સંદેશ મહાવીર સ્વામીએ આપ્યો. અને છેલ્લું, બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું. આટલું જાણો. ત્રિરત્ન, રત્ન ત્રણી, સિદ્ધાર્થ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાઓની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. સદા સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. નિર્વાણ. 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની રહ્યા. આ પાઠ આપણે અહીં